धृतराष्ट्र विवाद तथा संजय नो ठपको। धृतराष्ट्र कहू संजय अभिमन्यु ना मराई जवा दुख शोक में डूबेला पांडवों समय सवार थता शू करू तथा मारा पक्षना योद्धाओं में कोणे कोणे युद्ध करू। अर्जुन पराक्रम ने जाणता होवा छता अपराध करियो आवी स्थिति में निर्भय कई रीते रही शक्या, जयरे भगवान श्रीकृष्ण बधाज प्राणियों पर दया करवा माटे कौरव पांडवों में संधि करावानी इच्छा थी अहीं आव्या हता। ते समय मैं मूर्ख दुर्योधन ने बहु कह्युं हतुं कि बेटा वासुदेवना कह्या प्रमाणे अवश्य संधि करी लो, आ सारो मौको हाथमां लागी आव्यो छे। दुर्योधन आने जवा न दो, श्री कृष्ण तमारा हितनी वात करे छे, स्वयं संधि माटे प्रार्थना करे छे, जो एमनी वात नहीं मानो तो युद्धमां तमारो विजय असंभव छे। श्री कृष्णे स्वयं विनंती पूर्वक वातो कही परंतु तेने तेनो अस्वीकार करी दीधो। अन्यायनो आश्रय लेवाने कारणे तो अमारी वातो तेने योग्य न लागी, ते दुर्बुद्धि कारणे अवसीभूत थयो हतो। तेथी तेने मारो अनादर करीने मात्र करुणा अने दुशासननी वात ज मानी, जे जुगार रमवामां आव्यो हतो तेना माटे पण मारी इच्छा न हती। विदुर भीष्मजी शल्य भूरिश्रवा पुरु मित्र જય અસ્વસ્થામાં કુપ અને દ્રોણ આ લોકો પણ જુગાર રમવાના પક્ષમાં ન હતા। જો મારો પુત્ર આ બધાની સલાહ પ્રમાણે ચાલ્યો હોત તો પોતાના ભાગ્યાતી ભાઈ મિત્રો સુહૃદયો બધાની સાથે ચિરકાળ સુખપૂર્વક જીવન વ્યતીત કરત। મેં એ પણ કહ્યું હતું કે પાંડવો સરળ સ્વભાવના મધુરભાષી ભાઈબંધુનું પ્રિય કરનારા કુળવાન આદરણીય અને બુદ્ધિમાન છે, તેથી તેમને અવશ્ય સુખ મળશે। ધર્મનું પાલન કરનાર વ્યક્તિ સદા સુખનો ઉપભોગ કરે છે અને મૃત્યુ પછી પણ તેને કલ્યાણ અને આનંદની પ્રાપ્તિ થાય છે। પાંડવો પૃથ્વીનું રાજ્ય ભોગવવાને યોગ્ય છે તે પ્રાપ્ત કરવાની શક્તિ પણ ધરાવે છે। પાંડવોને જે પ્રમાણે કહેવામાં આવે તે પ્રમાણે જ કરશે, તેઓ સદા ધર્મ માર્ગ પર સ્થિત રહેશે। શલ્ય સોમદત્ત ભીષ્મ દ્રોણ વિકર્ણ બાહલિક કૃપ અને બીજા વડીલ વૃદ્ધો પણ તમારા હિતની વાત કહેશે, તેને પાંડવો અવશ્ય સ્વીકારી લેશે। શ્રી કૃષ્ણ ક્યારેય ધર્મનો ત્યાગ કરી શકે નહીં અને પાંડવો શ્રીકૃષ્ણના જ અનુયાયી છે। હું પણ જો ધર્મસંગત વાત કહીશ તો તેઓ તેને ટાળી શકશે નહીં, કેમ કે પાંડવો ધર્માત્મા છે। સંજય આ પ્રમાણે પુત્રની સાથે નમ્રતાપૂર્વક વિનંતી કરીને મેં તેને ઘણું ઘણું કહ્યું, પરંતુ તે મૂર્ખાએ મારી એક પણ વાત પણ ન માની, જે પક્ષમાં શ્રીકૃષ્ણ જેવા સારથી અને અર્જુન જેવા યોદ્ધા છે તેનો પરાજય થઈ શકતો નથી। પરંતુ શું કરો, દુર્યોધન મારા રડવા વિલાપ કરવા પર બિલકુલ ધ્યાન આપતો નથી। અચ્છા, હવે આગળની વાત કહો। દુર્યોધન કર્ણ દુશાસન અને શકુની એ બધાએ મળીને સો વિચાર કર્યો। મૂર્ખ દુર્યોધનના અન્યાયના સંગ્રામમાં એકઠા થયેલા મારા બધા જ પુત્રોએ શું કર્યું? લોભી મંદબુદ્ધિ ક્રોધી રાજ્ય હડપવાની ઈચ્છાવાળા અને રાગમાં અંધ બનેલા દુર્યોધને અન્યાય અને અન્યાય અથવા ન્યાય જે કાંઈ કર્યું હોય તે બધું મને જણાવો। સંજય કહ્યું, મહારાજ મેં બધું જ પ્રત્યક્ષ જોયું છે, તમને વિગતવાર કંઈ સ્થિર થઈને સાંભળો। આમાં તમારો પણ અન્યાય ઓછો નથી। નદીનું પાણી સુકાઈ ગયા પછી સેતુ બાંધવા જેવું તમારું આ રડવું, તમારો કકળાટ વ્યર્થ છે, તેથી શોક ન કરો। જ્યારે યુદ્ધનો અવસર આવ્યો તે જ સમયે જો તમે તમારા પુત્રોને રોકી લીધા હોત અથવા કૌરવોને એવી આજ્ઞા આપી હોત કે આ ઉદંડ દુર્યોધનને કેદ કરી લો અથવા સ્વયં પિતાના કર્તવ્યનું પાલન કરતા રહીને પુત્રને સન્માર્ગે વાળ્યો હોત તો આજે તમારા પર આ સંકટ આવ્યું ન હોત। તમને આ જગતમાં બહુ બુદ્ધિમાન માનવામાં આવે છે તો પણ સનાતન ધર્મને તિલાંજલિ આપીને તમે દુર્યોધન કર્ણ અને શકુનિની હાલ આમાં હા કરી। અત્યારે તમે જે આ વિલાપના રોદણા રડો છો તે બધા જ સ્વાર્થ અને લોભને વશ હોવાનું પરિણામ છે। ઝેર મિશ્રિત મધથી જેમ તમારો આ પસ્તાવો ઉપરથી મીઠો લાગે છે એવો છે, પરંતુ અંદરથી તેના ઘાતક કડવાસ ભરેલી છે। ભગવાન શ્રીકૃષ્ણે જ્યારથી જાણી લીધું કે તમે રાજધર્મથી ભ્રષ્ટ થઈ ગયા છો ત્યારથી તેઓ તમારા પ્રતિ આદર બુદ્ધિ રાખતા નથી। તમારા પુત્રોએ પાંડવોને ગાળો દીધી અને તમે તેમને રોક્યા નહીં। પુત્રોને રાજ્ય આપવાનો લોભ તેમને જ બધાની પુત્રને રાજ્ય અપાવવાનો લોભ તમને જ બધાથી વિશેષ હતો, તેથી જ તો આ ફળ મળી રહ્યું છે। પહેલાં તમે તમારા બાપ દાદાઓનું રાજ્ય છીનવી લીધું, હવે પાંડવો સ્વયં
સંપૂર્ણ પૃથ્વીને જીતી લે છે, તો તમે તેનો ઉપભોગ કરજો. અત્યારે જ્યારે યુદ્ધ માથા પર આગાજી રહ્યું છે, ત્યારે તમે પુત્રના અનેક દોષો કહીને તેની નિંદા કરવા બેઠા છો. અમે આ વાતો શોભાસ્પદ નથી. ખેર જવા દો. આ વાતોને પાંડવો સાથે કૌરવનું જે ભયંકર યુદ્ધ થયું તેનો પૂરેપૂરો અહેવાલ સાંભળો.